અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી ઉપર વર્ષો જૂનો પુલ બનાવેલો છે, જેમાં ઇકબાલગઢથી એક તરફ રાજસ્થાન તો બીજી તરફ દાંતીવાડાને જોડતો માર્ગ છે. અમીરગઢ તાલુકાના અંદાજે 45 જેટલા ગામડાઓના લોકો આ પુલ ઉપરથી પસાર થઈ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ ઉપર ખાડા પડી જવાને કારણે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પસાર થઈ દાંતીવાડા ડેમને મળે. જોકે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢથી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડા જોડતો એક વર્ષ જૂનો અંદાજે 500 મીટર લાંબો પુલ છે. જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓમાં પણ આ પુલથી પસાર કરી અમીરગઢ તાલુકામાં તેમજ વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પુલ નર્કગાર સ્થિતિ જોવા મળી રહ્યો છે. આ પુલ પર ખાડા પડી જવાના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બનાસ નદી પર બાંધવામાં આવેલા આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે, પરંતુ નગરોળ તંત્ર માત્ર દેખાવા નામે કામ કરે છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે. જોકે સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ કાર્યવાહી કરે, નહીતર મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે અહીંથી પસાર થતા અમીરગઢ તાલુકા 45 જેટલા ગામડાના લોકો 500 મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે. જોકે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમયે બાજુમાંથી કોઈ મોટું ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારવા લાગે છે, જેના કારણે અહીંથી ચાલવું ખૂબ જ મુશ્કેલીજનક છે. દિવસ દરમિયાન 2-3 વાર આ પુલ પરથી વાહન લઈ પસાર થાય તો ખાડાના કારણે વાહનોનું એલાઇનમેન્ટ પણ ખસી જાય છે. જોકે નગરોળ તંત્રની બેદરકારીઓના કારણે કોઈ દિવસ આ પુલ પર મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેના પર એક મોટો સવાલ છે. શુક્રાણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એના એક અહીંયા પુલ જે 45 વર્ષ પહેલાં બની ચૂક્યો છે બનાસ નદીનું, જે અહીંયા 45 થી 50 ગામડા વસે છે, જે ગામડાઓનો અવર જવર માટે મુખ્ય માર્ગ છે, જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે. જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે, ખરખેર જેની જર્જરી પડી રહી છે, અને પુલના ઉપર જ એક પાઇપલાઇન પણ ચાલી રહી છે, જે પાઇપલાઇન લીકેજ છે પાણીની, જેના લીધે અત્યારે રોડ ઉપર ખાડા પણ પડી ચૂક્યા, ડામર રોડ તૂટી ચૂક્યો છે અને પુલની ગંભીર હાલત છે. તો ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ, આ પુલને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કોઈ નવીકરણની કામગીરી કરવામાં આવે. જે લોકો અત્યારે આ બનાસ બ્રિજ ઇકબાલગઢથી આજુબાજુ ગામડાઓને જોડતો બ્રિજ છે, અહીં રાજસ્થાન નજીક આવેલું છે અને 40-50થી વધુ ગામડાઓ આ રોડ ઉપરથી રોડ આવેલો છે, અને અહીં આ રસ્તો એટલો બધો ખરાબ છે, જર્જરિત છે, કે ગાડીઓવાળાને ઘણા બધા બાઇકોવાળાને બચારાનો એક્સિડન્ટ થાય છે, ગાડીઓ બગડી જાય છે. છેલ્લા કેટલાય વર્ષથી આ બ્રિજનું કંઈ કામકાજ જ નથી થતું, ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે, ગાડીઓવાળા હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત સરકારશ્રીને કર્યા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ કામકાજ થયું નથી અને રોડ આવી જ હાલતમાં કોઈને કોઈ પડી જ નથી.